हेलो विद्यार्थी मित्रों, आपणे आजे मात्रात्मक गुणधर्मो अने विशिष्ट गुणधर्मो नी वात करवानी छे। अने विशिष्ट गुणधर्मो चलो मात्रा मात्रा एटले जत्थो एटले पदार्थना जे गुणधर्मोना मूल्यो ए द्रव्यना जत्था उपर आधार राखे छे, मात्रा उपर आधार राखे छे, कद उपर आधार राखे छे, एने आपणे मात्रात्मक गुणधर्म कहीशुं। एटले मात्रात्मक गुणधर्म जे छे ए द्रव्यना जत्था उपर, कद उपर, एना परिमाण उपर आधार राखे छे, एने आपणे मात्रात्मक गुण धर्मो कहीशुं। एटले जे गुणधर्मो ना मूल्यो ए द्रव्यना जत्था उपर बराबर के कद उपर के परिमाप साइज बराबर है, परिमाप एटले के साइज ऊपर आधार राखे छे, तेमने शू कहीशु भाई, जत्थात्मक गुणधर्मो कहीशु। जत्था ऊपर आधार राखे, दाखला तरीके दौड़ जत्थो એટલે દળ છે, કદ છે, દળ કદ આપણે આગળ ભણી ગયા બધા, આંતરિક ઊર્જા છે, એન્થાલ્પી છે, ઉષ્મા ધારિતા છે, અને વિશિષ્ટ ગુણધર્મો એ દ્રવ્યના જથ્થા ઉપર કે કદ ઉપર કે પરિમાપ ઉપર આધાર રાખે નહીં, એને વિશિષ્ટ ગુણધર્મો કહીશું। જે ગુણધર્મો ના મૂલ્યો એ દ્રવ્યના જથ્થા ઉપર કે કદ ઉપર કે પરિમાપ ઉપર આધાર રાખતા નથી, તેમને શું કહીશું ભાઈ, વિશિષ્ટ ગુણધર્મો। વિશિષ્ટ ગુણધર્મો એના ઉદાહરણમાં તમે તાપમાન લઈ શકો, દબાણ લઈ શકો, ઘનતા લઈ શકો વગેરે વગેરે। એટલે સાવ સિમ્પલ થઈ ગયા, દ્રવ્યના જથ્થા ઉપર આધાર રાખે છે એને માત્રાત્મક કહીશું, અને દ્રવ્યના જથ્થા ઉપર આધાર રાખતા નથી એવા ગુણધર્મોને આપણે વિશિષ્ટ ગુણધર્મો કહીશું। હવે મોલર ગુણધર્મ, મોલર ગુણધર્મ, મોલર ગુણધર્મ એટલે એક મોલ માટે હે ને, એટલે મોલર ગુણધર્મ એક્સ એમ નું મૂલ્ય કેટલા મોલ માટે છે, એક્સ એમ નું મૂલ્ય એક મોલ પદાર્થ ધરાવતી પ્રણાલી નું મૂલ્ય, એક મોલ પદાર્થ ધરાવતી પ્રણાલી, એક મોલ પદાર્થ ધરાવતી પ્રણાલી ના માત્રાત્મક ગુણધર્મ એક્સ નું મૂલ્ય છે। પ્રણાલીના માત્રાત્મક ગુણધર્મ એક્સ નું મૂલ્ય છે।
ટુમા એક્સ એમ એ એક મોલ માટે માત્રાત્મક ગુણધર્મ નું મૂલ્ય છે. એક્સ એ આ એમ એટલે એક મોલ માટે માત્રાત્મક ગુણધર્મ નું મૂલ્ય શું છે ભાઈ? એક્સ છે. ચલો એન મોલ માટે માત્રાત્મક ગુણધર્મ, ધારો કે એન મોલ માટે માત્રાત્મક ગુણધર્મ નું મૂલ્ય એક્સ હોય તો બોલો એક મોલ માટે શું થાય, શું થશે? એક્સ અપોન એમ થાય, બરાબર. એક મોલ માટે શું થશે ભાઈ મૂલ્ય? એક્સ અપોન એમ થશે, બરાબર છે. એક્સ એમ બરાબર શું થશે ભાઈ? આટલું થાય. ચલો આપણે સમજીએ, દાખલા તરીકે બીજું એક ઉદાહરણ આપું. એક પાત્ર લીધી છે મેં, બંનેના કદ સરખા છે, બંનેનું તાપમાન પણ સરખું છે. હવે બરાબર જોજો, આ પાત્ર જે છે જેનું કદ વી છે અને તાપમાન ટી છે. હવે હું આ પાત્રનું કદ એક્ઝેક્ટ અડધું કરી નાખું. પાત્રનું કદ શું કરી નાખું ભાઈ? અડધું કરી નાખું છું. એટલે કદ તમારું વીમાંથી શું થશે? વી બાય ટુ થઈ ગયું. પણ તાપમાન તો બંને બાજુ અડધા અડધા ભાગમાં, પણ તાપમાન તો કેટલું રહેવાનું ભાઈ? ટી જ રહેવાનું. પહેલા આપણે કદ વી હતું અને તાપમાન ટી હતું, પછી આ જે પાત્ર જે લીધું હતું એનું કદ મેં વીની જગ્યાએ અડધું કર્યું, એટલે કદ વીની જગ્યાએ મેં વી બાય ટુ કર્યું, અડધું કર્યું, પણ તાપમાન તો ટીનું ટી જ રહે છે. એટલે અહીં કદ એ શું છે? માત્રાત્મક ગુણધર્મ છે. જ્યારે તાપમાન એ વિશિષ્ટ ગુણધર્મ થાય છે. બરાબર છે. એટલે કદ એ જથ્થા ઉપર આધાર રાખે છે, માત્રાત્મક થઈ ગયું અને તાપમાન એ વિશિષ્ટ ગુણધર્મ થઈ ગયું. ક્લિયર? એટલે તાપમાન અને કદ સરખું ધરાવતું આ પાત્ર હતું, પછી એનું મેં કદ અડધું કર્યું તો કદ અડધું થઈ ગયું, પણ તાપમાન તો એનું એ જ છે, કદ અડધું થયું, જથ્થા ઉપર આધાર રાખે છે. એટલે કદ એ માત્રાત્મક ગુણધર્મ થઈ ગયો અને તાપમાન એ વિશિષ્ટ ગુણધર્મ થઈ ગયો. ચલો પછી ઉષ્માધારિતા, ઉષ્માધારિતા કોને કહેવાય? સાવ સિમ્પલ છે કે ભાઈ કોઈ પણ પદાર્થના તાપમાનમાં એક અંશ સેલ્સિયસનો વધારો કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને આપણે ઉષ્માધારિતા કહીશું, ઉષ્મા ક્ષમતા કહીશું. શું કીધું ભાઈ વ્યાખ્યા?
कोई पण पदार्थना तापमान में एक अंश सेल्सियस नो वधारो करवा माटे जरूरी उष्माना जत्थाने आपणे उष्मा धारिता कहेवू होय तो कही शकीए। એટલે કોઈ પણ પદાર્થ ના તાપમાનમાં એક અંશ સેલ્સિયસનો વધારો કરવા માટે જરૂરી ઉષ્મા ના જથ્થાને ઉષ્મા ધારિતા કહીશું, ઉષ્મા ધારિતા કહી શકીએ, બરોબર છે? એટલે તમે આમ લખી શકો, ઉષ્મા ધારિતા સી બરાબર શોષાતી ઉષ્મા છેદમાં તાપમાનનો તફાવત। બોલો સી નો એકમ શું થાય ભાઈ? આ સૂત્ર ઉપરથી શોષાતી ઉષ્મા જૂલમાં લઈએ, તાપમાન કેલ્વિનમાં લઈએ, જે કે ઇન્વર્સ થાય, જૂલ કેલ્વિન ઇન્વર્સ થઈ ગયું। એટલે તાપમાનનો વધારો એ હેરફેર, અહીંયાથી તમે એમ કહી શકો તાપમાનનો વધારો એ હેરફેર થયેલી ઉષ્મા ના સમપ્રમાણમાં છે। આમ તાપમાનનો વધારો એ હેરફેર થયેલી ઉષ્માને શું છે ભાઈ? સમપ્રમાણમાં છે, એ હેરફેર થયેલ ઉષ્મા ના સમપ્રમાણમાં છે, બરાબર છે? હેરફેર થયેલ ઉષ્માને સમપ્રમાણમાં છે। સમપ્રમાણમાં છે એમ કહી શકીએ આપણે આ સૂત્ર પરથી। ચલો એટલે આપણે શું કરીએ ભાઈ, ટૂંકમાં આ સી બરાબર શોષાતી ઉષ્મા ક્યુ કહીએ અને તાપમાનનો તફાવત ડેલ્ટા ટી કહીએ, બરાબર છે? આ જે ક્યુ જે છે, ક્યુ એ કોની પર આધાર રાખે ભાઈ? તો કે ભાઈ પ્રણાલીના પરિમાપ છે, સંગઠન છે, સ્વભાવ છે, પ્રણાલીના પરિમાપ, સંગઠન અને સ્વભાવ એટલે કે પ્રકૃતિ પર આધાર રાખે છે। એટલે ઉષ્મા ધારિતા સી બરાબર શોષાતી ઉષ્મા ક્યુ છેદમાં તાપમાનનો તફાવત। ક્યુ એ શું છે ભાઈ? ક્યુની માત્રા એ પ્રણાલીના પરિમાપ, સંગઠન અને સ્વભાવ ઉપર આધાર રાખે છે। એટલે બોલો માટે ક્યુ બરાબર શું થાય? સી ડેલ્ટા ટી થાય, સી ડેલ્ટા ટી। સીને આપણે શું કીધું ભાઈ? ઉષ્મા ધારિતા, સી એ શું છે ભાઈ? ઉષ્મા ધારિતા છે। હવે બરાબર યાદ રાખો, જેમ ઉષ્મા ધારિતા ઊંચી વધુ તેમ તાપમાન વધુ, તેમ તાપમાન શું હોય ભાઈ? વધુ। દાખલા પાણી ઊંચી ઉષ્મા ધારિતા ધરાવે છે, આથી એનું તાપમાન વધારવા માટે વધારે ઊર્જાની જરૂર પડશે। દાખલા તરીકે પાણી ઊંચી ઉષ્મા ધારિતા ધરાવતું હોવાથી તેના તાપમાનમાં વધારો કરવા
માટે વધારે ઉષ્માની જરૂર પડે, વધારે ઉષ્માની જરૂર પડે. પછી સી એ પદાર્થના જથ્થાને સમપ્રમાણમાં આવે છે. સી એ પદાર્થના જથ્થાને સમપ્રમાણમાં હોય છે. તમે એક ખીલી લો, એના તાપમાનમાં 1°C વધારો કરવો હોય, અને લોખંડની પાટ લો અને એના તાપમાનમાં 1°C વધારો કરવો હોય, તો સ્વાભાવિક છે કે બંનેમાં ઉષ્મા જુદી જુદી જોઈએ. એટલે લોખંડની ખીલીમાં 1°C તાપમાનનો વધારો કરવા માટે ઓછી ઉષ્મા જોઈશે, અને લોખંડની પાટના તાપમાનમાં 1°C વધારો કરવો હોય તો ઉષ્મા વધારે જરૂર પડે. એટલે ઉષ્માધારિતા સી એ પદાર્થના જથ્થાને શું હોય છે ભાઈ, સમપ્રમાણમાં હોય છે. એટલે પદાર્થની મોલર ઉષ્માધારિતા, આથી પદાર્થની મોલર ઉષ્માધારિતા સી એમ, જો આ એમ એટલે મોલર છે, સી એટલે ઉષ્માધારિતા છે, તો એ ઉષ્મા મોલર ઉષ્માધારિતા સી અપોન એન થશે, સી અપોન એન થાય, એન એટલે મોલ. હવે એટલે ટૂંકમાં પદાર્થનો જથ્થો બદલાય એમ મોલર ધારિતા ઉષ્માધારિતા બદલાશે. બરાબર, યાદ રાખો. દાખલા તરીકે 1 મોલ પદાર્થના તાપમાનમાં 1°C વધારો કરવા માટે જરૂરી ઉષ્માધારિતાને મોલર ઉષ્માધારિતા કહીશું. એન બરાબર શું લખું ભાઈ, 1 મોલ લખું, તો જે મોલર જે આપણને જે ઉષ્માધારિતા મળશે એ આપણને શું થશે ભાઈ, એન બરાબર 1 લો તો આપણને જે ઉષ્માધારિતા સી મળશે એ મોલર ઉષ્માધારિતા કહેવાય. એટલે વ્યાખ્યા તમારા પેદામાં આપી શકો, 1 મોલ પદાર્થના તાપમાનમાં 1°C વધારો, 1 મોલ પદાર્થના તાપમાનમાં 1°C વધારો કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને શું કહીશું ભાઈ આપણે, મોલર ઉષ્મા ધારિતા કહે છે. એટલે તમારે મોલર ઉષ્મા ધારિતા નું સૂત્ર લખવું તો તમે લખી શકો આનું આ સૂત્ર, શોષાતી ઉષ્મા છેદમાં તાપમાનનો તફાવત. એટલે તમારા માટે શું થઈ ગયું, આ સી થઈ ગયું, અને છેદમાં મોલ, મોલ. ચલો આનો એકમ લખવો હોય તો કિલો ઉપર જૂલ છે ઉષ્મા, શોષાતી ઉષ્મા જૂલ છેદમાં તાપમાનનો તફાવત કેલ્વિન, ઉપર લઈ ગયા કેલ્વિન ઇન્વર્સ, અને આ મોલને પણ ઉપર લઈ જઈએ, છેદમાં છે ને મોલ, તો જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ થાય. પણ મોલ બરાબર તો વજન છેદમાં આણ્વીય દળ હોવાથી શું થાય ભાઈ, મોલર ઉષ્માધારિતા નું સૂત્ર તમે આવું પણ લખી શકો, શોષાતી ઉષ્મા છેદમાં તાપમાનનો તફાવત. આ સૂત્ર એમને માટે લખ્યું, મોલની જગ્યાએ હું દળ વજન ગ્રામમાં છેદમાં આણ્વીય દળ, છેદનો છેદ આણ્વીય દળ ક્યાં જતો રહેશે ભાઈ, ઉપર ઉપર જતો. તો આ સૂત્રથી તમે મોલર ઉષ્માધારિતા શોધી શકો.
चलो एज प्रमाणे विशिष्ट उष्माधारिता में शू करशो भाई, एक ग्राम पदार्थ लेवा, एक ग्राम पदार्थ ना तापमान में एक अंश सेल्सियस नो वधारो करवा माटे जरूरी उष्माना जत्था ने विशिष्ट उष्माधारिता कहवा। हाँ, एक ग्राम पदार्थ ना तापमान में एक अंश सेल्सियस नो वधारो करवा माटे जरूरी उष्माना जत्था ने शू कहीशू भाई, विशिष्ट उष्मा धारिता, विशिष्ट उष्मा धारिता कहीश, एटले विशिष्ट उष्मा धारिता નું સૂત્ર લખો તો આનું આ જ, શોષાતી ઉષ્મા છેદમાં તાપમાનનો તફાવત ગુણ્યા પદાર્થનું વજન, પદાર્થનું વજન કેટલું લેશો, પદાર્થનું વજન એક ગ્રામ, પદાર્થનું વજન કેટલું રાખશો ભાઈ એક ગ્રામ, ગ્રામમાં એટલે આના ઉપરથી આનો એકમ શું થાય ભાઈ, એકમ જૂલ કેલ્વિન ઉપર આવશે, કેલ્વિન ઇન્વર્સ અને ગ્રામ, પદાર્થનું વજન ગ્રામમાં એટલે ગ્રામ ઇન્વર્સ। ગ્રામમાં થઈ ગયું, ક્લિયર ભાઈ? એટલે તમે આમ પણ લખી શકો ભાઈ, આપણે આ જે સૂત્ર લખ્યું ને, સી બરાબર શું છે ભાઈ, ક્યુ અપોન ડેલ્ટા ટી, માટે ક્યુ બરાબર સી ડેલ્ટા ટી બરાબર છે, અને સી તમે દળ સાથે ગુણી પણ શકો છો, ક્યુ બરાબર સી ડેલ્ટા ટી જે છે ને, એટલે તમે ડેલ્ટા સી, સીની જગ્યાએ ઉષ્માધારિતાની જગ્યાએ તમે સ્મોલ સી ઇન્ટુ એમ પણ લખવું હોય તો લખી શકો, આ ઉષ્માધારિતા છે ડેલ્ટા ટી, આ સૂત્રનો ઉપયોગ પણ આપણે કરવો તો કરી શકીશું જથ્થા માટે, બરાબર? તો ક્યુ બરાબર સૂત્ર શું થઈ ગયું ભાઈ, સી સ્મોલ સી બરાબર છે ગુણ્યા સ્મોલ એમ એટલે દળ છે, અને ડેલ્ટા ટી તાપમાનમાં તફાવત છે, ક્લિયર ભાઈ? તો આ સૂત્ર ઉપરથી હમણાં આપણે દાખલા ગણીશું, ઓકે? ચલો પછી આપણે સીપી અને સીવી વચ્ચેનો સંબંધ તારવીએ આદર્શ વાયુ માટે, કોના માટે ભાઈ, આદર્શ વાયુ માટે, ચલો આદર્શ વાયુ માટે સીપી અને સીવી વચ્ચેનો સંબંધ, સીપી અને સીવી વચ્ચેનો સંબંધ, ચલો અચળ કદે જે ઉષ્માધારિતા જે છે એને આપણે સીવી કહીશું,
અચળ કદે મળતી ઉષ્મા ધારિતા ને સીવી અને અચળ દબાણે મળતી ઉષ્મા ધારિતાને સી પી કહે છે. બરાબર છે. અચળ કદ માટે સીવી અને અચળ દબાણ માટે સીપી આપણે કહીએ. હવે તમને બધાને ખબર છે, બોલો સી બરાબર સૂત્ર શું છે? ક્યુ અપોન ડેલ્ટા ટી. સી બરાબર સૂત્ર શું છે ભાઈ? ક્યુ અપોન ડેલ્ટા ટી છે. માટે ક્યુ બરાબર શું થાય? સી ડેલ્ટા ટી થાય. આ સમીકરણ પરથી તમે બોલો આમ લખી શકો ભાઈ, ક્યુ વી બરાબર સી વી ડેલ્ટા ટી. સી વી ડેલ્ટા ટી અને ક્યુ વી એટલે ડેલ્ટા યુ આપણે સાબિત કરીશું અગાઉ, તથા ક્યુ પી અહીંયા પી લખું, ક્યુ પી બરાબર સી પી ડેલ્ટા ટી અને ક્યુ પી બરાબર ડેલ્ટા એચ આપણે ઓલરેડી આગળ સાબિત કરી ચૂકેલા છીએ. હવે સામાન્ય વાયુ સમીકરણ શું છે? પીવી બરાબર એનઆરટી છે, માં એન બરાબર એક મોલ માટે વાત કરીએ. બોલે એન બરાબર એક મોલ લખો તો પીવી બરાબર શું થાય? આરટી થાય. એન બરાબર તમે શું લીધું ભાઈ? એક મોલ લઈ લીધો. હવે આપણે આવું સૂત્ર પણ લખ્યું યાદ હોય તો, ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ વત્તા પી ડેલ્ટા વી છે ને સૂત્ર. અથવા તો તમારે એવું ના લખવું હોય તો એન્થાલ્પીનું પહેલાં સૂત્ર લખો. બોલો એન્થાલ્પી એચ બરાબર યુ પ્લસ પી વી. ડેલ્ટા કરી નાખો, ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ વત્તા ડેલ્ટા કૌંસમાં પી વી. માટે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ વત્તા ડેલ્ટા પીવીની જગ્યા હું શું લખું ભાઈ? આરટી લખું ભાઈ. આ પીવીની જગ્યાએ આપણે આરટી લખ્યું. હવે સમીકરણ એક અને બે ઉપરથી ડેલ્ટા એચ અને ડેલ્ટા યુની કિંમત મૂકો. ચાલો ડેલ્ટા એચ એટલે શું થશે? સમીકરણ એક અને બે માંથી કિંમતો મૂકતા, ચાલો ડેલ્ટા એચની જગ્યાએ હું શું લખીશ ભાઈ? સીપી ડેલ્ટા ટી. ચલો ડેલ્ટા યુની જગ્યાએ સીવી ડેલ્ટા ટી વત્તા ડેલ્ટા આરટી લખાય ભાઈ આ રીતે. અથવા તો તમે આમ પણ લખી શકો, સીપી ડેલ્ટા ટી બરાબર સીવી ડેલ્ટા ટી વત્તા આર ડેલ્ટા ટી. ચલો ડેલ્ટા ટી બધે ઉડી જશે ભાઈ, માટે શું થશે? સીપી બરાબર સીવી વત્તા આર. માટે સીપી માઇનસ સીવી બરાબર આર. સીપી માઇનસ સીવી બરાબર શું થઈ ગયું ભાઈ? આર થઈ ગયું. ક્લિયર? ચાલો હવે આપણે હમણાં જે મોલર ઉષ્મા ધારિતાનું જે સૂત્ર લખ્યું એના ઉપરથી આપણે એક દાખલો ગણીએ, પછી કોયડો પણ તમને આપેલો છે એ પણ આપણે ગણીએ 6.8. બરાબર. એટલે પહેલાં આપણે સ્વાધ્યાયનો 6.9 ચલો સ્વાધ્યાયનો 6.9 દાખલો શું કહે છે ભાઈ? તમને 60 ગ્રામ એલ્યુમિનિયમનું વજન આપ્યું છે, તાપમાન 35 થી 55 વધારવાની વાત કરી છે, બરાબર છે, અને એલની મોલર ઉષ્મા ધારિતા તમને આપેલી છે.
અને એન્થાલ્પી ફેરફાર ગણવાનો છે. બરોબર છે, એન્થાલ્પી ફેરફાર ગણવાનો છે. બોલો મોલર ઉષ્મા ધારિતા આપી છે એટલે આપણે શું કરીએ ભાઈ, મોલર ઉષ્મા ધારિતાનું સૂત્ર લખી દઈએ ભાઈ. મોલર ઉષ્મા ધારિતા બરાબર સૂત્ર આવું છે, શોષાતી ઉષ્મા એટલે ક્યૂ છેદમાં તાપમાનનો તફાવત ગુણ્યા મોલ, મોલ એટલે દળ, છેદમાં આણ્વીય દળ, છેદનો છેદ ઉપર જતો રહ્યો ભાઈ. એટલે આપણી જોડે આ સૂત્ર તૈયાર જ છે, આ સૂત્ર આપણે ઓલરેડી અગાઉ લખી ચૂક્યા, બસ બધા ડેટા મૂકી દો. જો એલ મોલર ઉષ્મા ધારિતા આપી દીધી છે, મોલર ઉષ્મા ધારિતા આપી છે 24 જૂલ મોલ, જૂલ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ. ચલો આપણે શોષાતી ઉષ્મા ક્યુ શોધવી છે, તાપમાનનો તફાવત 35 થી 55 વધારવામાં આવે છે એટલે તફાવત આમ થાય 55 - 35. ચલો દળ તમને આપ્યું છે 60 ગ્રામ એએલ, અને એએલ નો આણ્વીય દળ કેટલો થાય ભાઈ, 27 થાય. એટલે ક્યુ બરાબર શું થશે, 24 ગુણ્યા આ તફાવત 20 કરી દો ભાઈ, 20 ગુણ્યા 60 ભાગ્યા 27. તો આનું સાદરૂપ તમે આપશો તો એક્ઝેક્ટ 10.66 જૂલ થઈ ગયું. અને કિલો જૂલમાં ફેરવો તો 1.066 કિલો જૂલ મળી ગયું ભાઈ. અને આપણે એન્થાલ્પી ફેરફાર શોધવો છે, ડેલ્ટા એચ શોધવો છે મારે, ડેલ્ટા એચ શોધવો છે. તો બોલો આ શું છે, ક્યુ બરાબર આપણે શું સાબિત કર્યું, ડેલ્ટા એચ સાબિત કર્યું છે ને આગળ, ક્યુપી અચળ દબાણે, પરંતુ ડેલ્ટા એચ બરાબર ક્યુપી હોવાથી આપણે સાબિત કરી દીધું છે, હોવાથી ડેલ્ટા એચ બરાબર ક્યુપી બરાબર 1.066 કિલો જૂલ. જવાબ આવી ગયો બરાબર છે. ચલો આવો જ કોયડો છે, કોયડો તમારો 6.8 છે. જુઓ એમાં તમારે રકમમાં શું કહે છે ભાઈ, પાણીનું 0 સેલ્સિયસ તાપમાને બરફમાં રૂપાંતર કરવાનું છે, અને એ વખતે તમારે ડેલ્ટા યુ શોધવાનો છે. એટલે જુઓ પહેલાં તો તમને પાણીમાંથી બરફ શોધવાની વાત ચાલે છે, બરફ બનાવવાની વાત ચાલે છે, એટલે શું કહેશું ભાઈ, લિક્વિડમાંથી સોલિડ બનાવીશું આપણે, લિક્વિડમાંથી શું બનાવ્યું, સોલિડ એટલે બરફ બની ગયો. ચલો આના માટે બોલો આના માટે ડેલ્ટા એનજી શું થાય, સૂત્ર શું છે ડેલ્ટા એનજીનું, એનપીજી માઇનસ એનઆરજી, વાયુરૂપ નિપજના મોલ નથી, આ સોલિડ છે આ લિક્વિડ છે, 0. બોલો ડેલ્ટા એનજી બરાબર 0 હોવાથી ડેલ્ટા એચ બરાબર શું થાય, ડેલ્ટા યુ થાય. મારે ડેલ્ટા યુ શોધવાનો છે, એનો અર્થ કે મારે પહેલાં ડેલ્ટા એચ શોધવો પડશે, મારે ડેલ્ટા એચ શોધવાનો છે. હવે ડેલ્ટા એચ તમને બે રીતે કરવાનું છે, આપણે પહેલાં બરફમાંથી એટલે મીન્સ પાણી હતું એમાંથી આપણે 0 સેલ્સિયસ તાપમાને લઈ જશું બરફ બનાવવા માટે, એટલે કે એક તો તમારે આમાં ગલન એન્થાલ્પી પણ તમારે આવશે, એટલે ડેલ્ટા એચ બરાબર 2 એન્થાલ્પીનો આપણે સરવાળો કરવાનો છે. બરાબર છે, તમને ઉષ્મા ધારિતા આપેલી છે,
એટલે આ ઉષ આ ગલન એન્થાલ્પી તમને ઓલરેડી આપી દીધેલી છે માઇનસ છ કિલો જુલ ગલન એન્થાલ્પી આપણે આપી દીધી છે આપણે શું કરશું ભાઈ ઉષ્મા ધારિતા આપી છે એટલે આ સૂત્રની મદદથી હું ક્યુ શોધી કાઢું ક્યુ એટલે ડેલ્ટા એચ જ છે એના માટે અહીંયા આપણે પેલું સૂત્ર લખ્યું યાદ હોય તો એટલે જો આ રીતે લખું છું તમને સી ઇન્ટુ સ્મોલ એમ ઇન્ટુ ડેલ્ટા ટી આ સૂત્ર આપણે લખાયું યાદ હોય તો આ માઇનસ છ આપી દીધી છે રકમમાં ચલો સી ઉષ્મા ધારિતા તમને સી આપી છે રકમમાં ચાર પોઈન્ટ બે ચાર પોઈન્ટ બે આપી છે પછી એમ એટલે એક મોલ પાણી છે બોલો એક મોલ પાણીનું વજન કેટલું થાય ભાઈ અઢાર ગ્રામ થાય બરાબર છે અઢાર ગ્રામ થાય ગુણ્યા સો આનું સાદરૂપ તમે આપશો તો માઇનસ સાત પોઈન્ટ આ જુલમાં આવશે જવાબ અને કિલો જુલમાં ફેરવીએ સાત પોઈન્ટ છપ્પન કિલો જુલ કારણ કે આપણે આ ગલન એન્થાલ્પી શેમાં આપી છે ભાઈ કિલો જુલમાં આપી છે માઇનસ માઇનસ સરવાળો થશે પણ નિશાની માઇનસ આવશે કિલો જુલ પ્રતિ મોલ બરોબર છે ખ્યાલ આવ્યો ને આ સૂત્ર આપણે વાપર્યું માઇનસ નિશાની કેમ મૂકી કે સાહેબ તમે તો આપણે શેમાંથી રૂપાંતર શેમાં કરવાનું છે ભાઈ લિક્વિડ માંથી સોલિડ બનાવવું છે જો બરફને પીગાળવો હોય તો ઉષ્મા આપવી પડે ઉષ્મા શોષક થાય સમજો બરફને પીગાળવો છે તો મારે ઉષ્મા આપવી પડે અહીંયા શું છે ઉષ્મા શોષક થાય એટલે બરફમાંથી પ્રવાહી બનાવવું છે તો ઉષ્મા શોષક પણ અહીંયા પ્રવાહીમાંથી મારે બરફ બનાવવો છે એટલે પ્રક્રિયા ઉષ્મા શેપક થાય ઉષ્મા મુક્ત થાય અને ઉષ્મા મુક્ત થતી હોવાથી આપણે આ નિશાની માઇનસ લખી ચલો એટલે મને ડેલ્ટા એચ બંનેનો સરવાળો કર્યો આ બંને એન્થાલ્પીનો સરવાળો કર્યો તો ડેલ્ટા એચ મને આટલો મળ્યો હવે આપણે કીધું એ પ્રમાણે આ પ્રક્રિયા માટે ડેલ્ટા એનજી ઝીરો છે એટલે ડેલ્ટા એચ બરાબર શું થાય ડેલ્ટા યુ થાય માટે ડેલ્ટા યુ શોધવો છે ડેલ્ટા યુ બરાબર ડેલ્ટા એચ બરાબર કેટલો થશે માઇનસ તેર પોઈન્ટ છપ્પન કિલો જુલ પ્રતિ મોલ ભાઈ ખ્યાલ આવે છે ભાઈ હજુ આવો દાખલો જો આ બે નો સરવાળો કર્યો ને એ જ પ્રમાણે આપણે સ્વાધ્યાયનો છેલ્લો દાખલો છ પોઈન્ટ દસ જોઈ લઈએ છ પોઈન્ટ દસ એક મોલ પાણીને દસ અંશ સેલ્સિયસથી માઇનસ દસ અંશ સેલ્સિયસ કરવા એટલે દસથી પહેલાં ઝીરો લઈશું ઝીરોમાંથી માઇનસ દસ લઈ જઈશું
ત્યારે એન્થાલ્પી ફેરફાર ગણવાનો છે. હમણાં જે આપણે જે ગણ્યો કોયડો 6.8 ની જેમ જ, આમાં તમને સીપી પાણી માટે સીપીનું મૂલ્ય, પ્રવાહી માટે પાણી માટે આપ્યું છે મૂલ્ય, અને ઘન બરફ માટે પણ સીપીનું મૂલ્ય આપેલું છે. એટલે આપણે ત્રણ વસ્તુ કરીશું. જુઓ, 10 થી 0 સેલ્સિયસ જશે અને 0 થી -10 અંશ સેલ્સિયસ માટે આપણે ડેલ્ટા એચ શોધવાનું છે. ચલો શું કરીશું ભાઈ, હમણાં આપણે જે સૂત્ર લખ્યું એ સૂત્ર જ વાપરવાનું છે તમારે. ચલો, કુલ ડેલ્ટા એચ, કુલ ડેલ્ટા એચમાં આ ત્રણેયનો શું કરીશું ભાઈ આપણે, સરવાળો. એટલે હું લખી આપું ગુજરાતીમાં, 10 અંશ સેલ્સિયસ તાપમાન ધરાવતું 1 મોલ પાણી, 1 મોલ પાણી લિક્વિડ માંથી 0 અંશ સેલ્સિયસ તાપમાન ધરાવતું 1 મોલ પાણી આ એક થશે. પછી 0 અંશ સેલ્સિયસ તાપમાન ધરાવતું 1 મોલ પાણી લિક્વિડમાંથી સોલિડ હવે થશે, 0 અંશ સેલ્સિયસ તાપમાન ધરાવતું 1 મોલ પાણી આ સોલિડ બરફ થઈ ગયું ફ્યુઝન, વત્તા શું થશે ભાઈ, 0 અંશ સેલ્સિયસ તાપમાન ધરાવતું 1 મોલ પાણી સોલિડ છે, એમાંથી -10 અંશ સેલ્સિયસ તાપમાન ધરાવતું 1 મોલ પાણી ત્રણેયનો આપણે સરવાળો કરવાનો છે. અહીંયા આપણે પેલું સૂત્ર સી બરાબર ક્યુ અપોન ડેલ્ટા ટી પરથી આપણે હમણાં સૂત્ર તારવ્યું ને, ક્યુ બરાબર સી ઇન્ટુ સ્મોલ એમ ઇન્ટુ ડેલ્ટા ટી, આ સૂત્ર અહીંયા વાપરવાનું છે. આ સૂત્ર અહીંયા વાપરી દઈએ ભાઈ આપણે, તો મૂલ્યો તમને CpH2O લિક્વિડ ડેલ્ટા ટી વત્તા અહીંયા ફ્યુઝન થઈ જશે ડેલ્ટા એચ ગલન, ગલન એન્થાલ્પી, અને ત્યાં શું થઈ જશે ભાઈ, CpH2O આ જેમ લિક્વિડ છે એમાં સોલિડ છે ડેલ્ટા ટી. અથવા આ ના લખવું હોય તો તમે આ સૂત્ર બી લખી શકશો ને ડાયરેક્ટ, ક્યુ બરાબર સી ડેલ્ટા ટી. એટલે આ સૂત્ર ઉપયોગ આપણે અહીંયા કર્યો છે. ચાલો, બધા ડેટા આપણને આપી દીધેલા છે. આ જે છે -75.3 થશે, ડેલ્ટા ટી 10, આ ઠાર બિંદુ આપ્યું છે, ગલન એન્થાલ્પી 0.3 આપેલી છે, આ 36.8 આપ્યું છે, અને તાપમાન -10 કરવાનું છે. આનું તમારે સાદું રૂપ આપવાનું છે, તો -7.151 થશે. આટલું આ તમારો જવાબ આવશે. હવે આપણે ડેલ્ટા એચ અને ડેલ્ટા યુનું માપન જોઈએ. ડેલ્ટા એચ અને ડેલ્ટા યુનું માપન
તમને બધાને ખબર છે, અગાઉ આપણે ઓલરેડી કહી ચૂક્યા છીએ કે ડેલ્ટા યુ બરાબર ક્યુ વી, અચળ કદે જે કંઈ ઉષ્મામાં ફેરફાર થાય છે અને આપણે ડેલ્ટા યુ કીધેલું છે, અને અચળ દબાણે જે કંઈ ઉષ્મામાં ફેરફાર થયો છે એને આપણે ડેલ્ટા એચ કીધેલો છે. બરાબર છે ભાઈ? એટલે રાસાયણિક કે ભૌતિક પ્રક્રમ સાથે સંકળાયેલ ઉર્જાના ફેરફારને આપણે જે તકનીકથી શોધીએ છીએ એને કેલરી મિતિ કહેવાય. શું કીધું ભાઈ? રાસાયણિક કે ભૌતિક પ્રક્રમ સાથે સંકળાયેલી ઉર્જાના ફેરફાર જે તકનીકથી આપણે શોધીએ છીએ એને કેલરી મિતિ કહેવાય. શું કહીશું ભાઈ? કેલરી મિતિ. એટલે રાસાયણિક કે ભૌતિક પ્રક્રમ, ભલે પ્રક્રિયા સાથે સંકળાયેલ ઉષ્મા, ઉર્જા, સંકળાયેલ ઉર્જાના ફેરફાર શોધવાની પ્રાયોગિક તકનીક ને આપણે કેલરી મિતિ કહે છે. શું કહેશું ભાઈ? કેલરી મિતિ. આ કેલરી મિતિમાં પ્રક્રમ, કેલરી મિતિમાં પ્રક્રમને કેલોરી મીટર તરીકે ઓળખાતા પાત્રમાં કરવામાં આવે છે. એટલે આ જે પ્રોસેસ જે કરીશું આપી આખી એ કેલોરી મીટરમાં કરવામાં આવે છે. કેલોરી મીટર નામનું સાધન આવે છે, એમાં કરવામાં આવે છે. એટલે પહેલામાં પહેલાં ડેલ્ટા યુનું માપન કરીએ કેલોરી મીટરમાં. સાવ સિમ્પલ છે, અહીંયા આપણે કદ કેવું રાખવાનું છે? અચળ રાખવાનું છે. કદ કેવું રાખીશું ભાઈ? આપણે અચળ રાખીશું. એટલે આપણે શું કરીએ છીએ, એક સ્ટીલનું પાત્ર લઈએ છીએ. આ એક સ્ટીલનું પાત્ર છે, એની અંદર આપણે ઓક્સિજન છે, એમાં આપણા એક પદાર્થ છે જેને આપણે ગરમ કરવાનો છે ઓક્સિજનની હાજરીમાં. આ જે છે એ જલ જ્વલન છેડા, જ્વલન છેડા છે. બરાબર છે? પછી આ પાત્રની આજુબાજુ આપણે પાણી ભરી દઈએ. આજુબાજુ શું ભરી દઈએ ભાઈ? આપણે પાણી છે એને હલાવવા માટે સ્ટરર છે, સ્ટરર છે. અહીંયાથી આપણે ઓક્સિજન ને પ્રવેશવા માટે પ્રવેશ દ્વાર છે, ઓટુનું પ્રવેશ દ્વાર, જેમાંથી આપણે ઓક્સિજન અહીંયા પાસ કરવાનું છે. અને અહીંયા થર્મોમીટર મૂકી દઈશું. આ થર્મોમીટર છે. બરાબર છે? એટલે સાવ સિમ્પલ છે. આપણે શું કરીશું, એક સ્ટીલનું પાત્ર લીધું જે બોમ્બ કહીશું આપણે, એને આપણે જલ ઉષ્મકમાં એવી રીતે, આને આપણે આ જલ ઉષ્મક એટલે બીજા પાણી ધરાવતા પાત્રમાં એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી આમાંથી ઉર્જા પર્યાવરણમાં જઈ શકે નહીં. હવે અહીંયા આપણે આ પદાર્થ લીધેલો છે, નમૂનો છે, જેનું આપણે ઓક્સિજનની હાજરીમાં દહન કરવાનું છે. જેને આપણે શું કરીશું ભાઈ? ઓક્સિજનની હાજરીમાં દહન કરીએ તો શું થશે? આ પદાર્થનું દહન થાય એટલે એ ઉષ્મા ઉત્પન્ન થશે. દહન કરીશું ભાઈ એટલે શું થશે? ઉષ્મા ઉત્પન્ન થશે. એ ઉદ્ભવતી ઉષ્મા
શું થશે? આ આજુબાજુ જે પાણી જે છે એ પાણીમાં શું થશે? એ ઉષ્મા શોષાશે. બરોબર છે? હવે એ પાણી ઉષ્મા શોષશે એટલે પાણીના તાપમાનમાં શું થશે ભાઈ? વધારો થશે. તો એ પાણીના તાપમાનમાં કેટલો વધારો થશે એ તમને આ થર્મોમીટરથી ખબર પડે. જો આ પ્રક્રિયા દરમિયાન પાત્રનું કદ તો કેવું રહે છે ભાઈ? આ સ્ટીલનું પાત્ર જે છે કદ અચળ છે, કદ અચળ રાખ્યું છે. બરોબર છે? એટલે પ્રક્રિયામાં આપણે આ નમૂનાને ઓક્સિજનની હાજરીમાં તમે ગરમ કરો છો એટલે શું થાય છે? ઉષ્મા ઉત્પન્ન થાય છે. પાત્ર બંધ છે એટલે એ ઉષ્મા બહાર નથી જતી, પર્યાવરણમાં જતી નથી. એ જે ઉષ્મા ઉત્પન્ન થઈ આજુબાજુ જે પાણી ભરેલું જે પાત્ર જે છે જેને આપણે જલ ઉષ્મક પાત્ર કહીશું, એની અંદર આ જે નમૂનાને ગરમ કર્યો છે આપણે એનું દહન કર્યું છે એટલે જે ઉષ્મા ઉત્પન્ન થઈ છે એ આ પાણીમાં શોષાય છે. પરિણામે પાણીના તાપમાનમાં વધારો થાય છે. કેટલો વધારો થાય છે આપણે થર્મોમીટર ઉપરથી ખબર પડે છે. બરોબર છે? ચલો, આ વાયુમય પ્રક્રિયાઓ માટે કોઈ પણ કાર્ય થાય નહીં, કારણ કે કદ કેવું રહે છે ભાઈ? આપણી જોડે સૂત્ર આવું છે W બરાબર P ડેલ્ટા V, એટલે વાયુમય પ્રણાલી માટે અહીંયા કદ અચળ છે એટલે ડેલ્ટા V ઝીરો, કોઈ પણ સંખ્યાને ઝીરો વડે ગુણશો તો એ સંખ્યા ઝીરો થશે, માટે W બરાબર શું થઈ જાય ભાઈ? ઝીરો થઈ જાય. બરાબર? એટલે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કેલોરીમીટરના તાપમાનના ફેરફારના અવલોકનોને ક્યુ વીના મૂલ્યમાં તમે રૂપાંતરિત કરી શકો છો. એટલે આજે કે ઉષ્મામાં ફેરફાર થયો, બરાબર છે, ક્યુ વી બરાબર હોય છે ઉષ્મામાં જે કંઈ ફેરફાર કર્યો એ અચળ કદે કરીએ છે, અને અચળ કદે કરતા હોવાથી જે કંઈ ઉષ્માનો ફેરફાર મળશે એને તમે ડેલ્ટા યુ કહીશું આપણે. પછી આ જ પ્રમાણે ડેલ્ટા એચનું માપન કરવું છે આપણે. તો અહીંયા જેમ આપણે કદ અચળ રાખીએ છીએ એમ અહીં દબાણ અચળ રાખવાનું છે. દબાણ અચળ રાખવાનું છે. એના માટે પણ તમને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પાત્ર લીધેલું છે. આમ એની અંદર અહીંયા પદાર્થ ભરેલો છે. બરાબર? પ્રક્રિયા મિશ્રણ છે. આ પ્રક્રિયા મિશ્રણ છે. અહીંયા આપણે થર્મોસ મૂકી દઈએ ઊભું. બરોબર છે? આ થર્મોમીટર છે અને આ પાત્રને કેપ ફોલ્ડ કરી દીધું છે, કાગળનું ઢાંકણ. ચલો, અહીંયા દબાણ અચળ રાખવાનું છે. અને આ જ પ્રોસેસ આપણે પાછી કરવાની છે. બરાબર છે? દબાણ અચળ રાખી અને જે કે ઉષ્મામાં ફેરફાર થવાનો છે એ તમારે ડેલ્ટા એચ થશે. એટલે ડેલ્ટા એચ બરાબર શું થશે ભાઈ? ક્યુ પી. એટલે ટૂંકમાં અચળ દબાણે જે કંઈ તમે ઉષ્મામાં ફેરફાર કરો છો એને અચળ દબાણે તમે જે કંઈ ઉષ્મામાં ફેરફાર કરો છો એને આપણે એન્થાલ્પી ફેરફાર કહીશું, ડેલ્ટા એચ કહીશું. અને આ રીતે બોમ્બ કેલોરીમીટરમાં તમે અચળ કદે જે કંઈ ઉષ્મામાં ફેરફાર થાય છે એને આપણે ડેલ્ટા યુ કહીશું. બરોબર છે? ચાલો, અને એક છેલ્લો દાખલો
કોયડો છે 6.6 એ આપણે નેક્સ્ટ ટાઈમ ભણીશું. બરાબર, કોયડો જે છે આપણે નેક્સ્ટ ટાઈમ ભણીશું. ઓકે, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. ઓકે મિત્રો, મળીએ, બાય.